પ્રેમ લગ્ન બાદ પત્ની સાથે અનબનાવ બનતા છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો. વકીલની ફી ભરવા માટે ટોપી અને બેલ્ટના ધંધામાં મંદી હોવાથી વેપારીએ ચેઇન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લઈને 14 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો, જેમાંથી 3 કેસ તો ચેઇન સ્નેચિંગના છે. પોલીસે બાતમીના આધારે પાંડેસરા વેલકમ પલ સેન્ટર પરથી સમીર છોટુ ભાઈદાણી, જે રહેવાસી C2 દમયંતી ટેરેસ કરીમા બાગ સોસાયટી ગોડોર રોડ ને સોનાની ચેઇન, મંગળસૂત્ર, બાઇક સહિત કુલ 2,21,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 3 ચેઇન સ્નેચિંગ સહિત કુલ 14 ગુનાના ભેદ ઉકેલાયા હતા. બાઇટ આરઆર સરવૈયા, VU. આરોપી સમીરે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે પોતે ટોપી તથા પટ્ટાનો વેપાર કરતો, જો કે તે ધંધામાં મંદી ચાલતી હોય અને પ્રેમ લગ્ન કરનાર પત્નીને છૂટાછેડા આપવા માટે કોર્ટમાં ચાલતા કેસની વકીલ ફી ભરવા માટે થઈને ચેઇન સ્નેચિંગ કરી રૂપિયા મેળવવાનું નક્કી કર્યું હતું. આરોપી સમીર સસ્તા ભાવે મોટરસાયકલની ખરીદી કરીને પછી સાગીરતો ચીનો તથા બંગાળી સાથે મળીને ચેઇન સ્નેચિંગ કરતા હતા. ચેઇન સ્નેચિંગ કર્યા બાદ તુરંત બધા છૂટા પડી જતા હતા અને રાત્રિના સમયે ભેગા થઈને ભાગ બટાવી લેતા હતા. સમીરની અગાઉ પ્રોહિબિશન તથા પાસા અને તડીપાર કરવામાં આવ્યો છે. આરોપી 14 ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ત્રિવેદી અને એમની ટીમને બાતમી હકીકત મળેલી હતી કે સમીર ભાઈદાણી નામનો એક આરોપી છે, જે ચેઇન સ્નેચિંગના ગુનામાં 2011 વર્ષમાં લગભગ 8 જેટલા ગુનામાં પકડાયો છે અને અત્યારે રિસન્ટલી જે શહેરની અંદર ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 ચેઇન સ્નેચિંગના બનાવ બન્યા છે, એમાં સંડોવાયેલો છે. જે બાતમી હકીકતના આધારે આજરોજ સમીર ભાઈદાણી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીના કબજામાંથી 2 સોનાની ચેઇન અને 1 સોનાનું મંગળસૂત્ર એમ મળીને કુલ 1,91,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની ચેઇન તોડવા માટે જે મોટરસાયકલનો ઉપયોગ કર્યો છે એ મોટરસાયકલ પણ પોલીસે કબજે કર્યો છે અને લગભગ 2,30,000 કુલ મુદ્દામાલ કબજે કર્યો છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા કુલ 3 ચેઇન સ્નેચિંગના ગુનાઓ ડિટેક્ટ થયા છે. આરોપી છે એ અગાઉ કુલ 14 જેટલા ગુનાઓમાં, જે પૈકીના 8 ગુનાઓ છે એ ચેઇન સ્નેચિંગના છે, એ સિવાય દારૂના કેસો છે એની પર અને અન્ય કેસો પણ છે. ખૂબ રીઢો ગુનેગાર છે અને ગુનાખોરી સાથે સતત સંકળાયેલો રહે છે. આજરોજ એની ધરપકડ કરી અને કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે અને એ સિવાય પણ અન્ય ગુનાઓમાં સંડોવણી હોવાની શક્યતા હોય જેના આધારની પૂછપરછ ચાલુ છે. અગાઉ 2011 પણ એ પકડાયેલો છે અને એ ત્યાર પછી એમના પરિવારે એને કોઈ પણ રીતે આ ગુનાખોરી પ્રવૃત્તિમાં સંડોવેલો હોય અને ઘરના એ કાઢી મૂકેલો હતો. ત્યાર પછી એને પ્રેમ લગ્ન કર્યા હતા અને હમણાં થોડા સમય પહેલા એમની પત્ની સાથે એને અનબનાવ થતા છૂટાછેડાનો એક કેસ પણ કોર્ટમાં ચાલુ હોય. અત્યારની પૂછપરછમાં એવું જણાવ્યું છે કે મારે મારા વકીલને પૈસા આપવાના હોય અને કેસમાં જે વકીલ રહ્યા છે એને પૈસા આપવાના કારણે મેં આ ચેઇન તોડ્યા છે. પણ આરોપી ખરેખર જે કહી રહ્યો છે એ સાચી જ હકીકત છે કે એની પણ ખરાઈ કરવામાં આવી છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.